લુણાવાડાના આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું. જિલ્લા મહામંત્રી હિરેનભાઈ શ્રીમારી, જિલ્લાના હોદ્દેદારો, લુણાવાડા વિધાનસભાના સંગઠન મંત્રી તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હાજર રહ્યા. ગુજરાતના બરવારામાં થયેલ લઠ્ઠાકાંડના કારણે 60થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને પહેલાં પણ વારંવાર લઠ્ઠાકાંડ થયો છે. લઠ્ઠાકાંડની તપાસના નામે અત્યાર સુધી કંઈ થયું નથી. આ આખા ગુજરાત માટે બહુ જ દુઃખદ ઘટના છે અને જનતા ખૂબ જ આક્રોશિત છે. વારંવાર આવી ઘટનાઓથી લોકોને પ્રશાસન પરથી ભરોસો ઉઠી રહ્યો છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં નશાબંધી હોવા છતાં પણ ચારે બાજુ દારૂનું ખુલ્લેઆમ વેચાણ ચાલુ છે અને ખરાબ દારૂ પીને લોકોના જીવ જઈ રહ્યા છે. આનાથી સાબિત થાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પોતાની જવાબદારી નિભાવી શકતા નથી તો તાત્કાલિક ધોરણે તેમને પદ ભ્રષ્ટ કરવામાં આવે. ભવન બારિયા, ZSTV, મહીસાગર. રોલોન. આજરોજ મહીસાગર જિલ્લા કલેક્ટર શ્રી મારફતે ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીને અમે આવેદનપાત્ર પાઠવ્યું છે આમ આદમી પાર્ટી તરફથી. ગુજરાતની અંદર બરવાળા, રોજીદ અને આજુબાજુના ગામની અંદર જે રીતે કેમિકલયુક્ત દારૂના ખુલ્લેઆમ વેચાણથી 60 જેટલા મોત થઈ ચૂક્યા છે અને આ મોતનો તાંડવ આખા ગુજરાત રાજ્યની અંદર ખુલ્લેઆમ ચાલે છે, જે વિગત તમે, હું અને સરકાર સૌ જાણે છે, તેમ છતાં દારૂબંધીના લીરે લીરા ઉડે છે ને કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. અને ગાંધી અને સરદારના ગુજરાતની અંદર આજે ખુલ્લેઆમ આવો કેમિકલયુક્ત નકલી દારૂ વેચાઈ રહ્યો છે, જેનાથી હજારો લાખો પરિવારો બરબાદ થઈ રહ્યા છે. તો અમે આમ આદમી પાર્ટી તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી પોતે જવાબદારી લે, ગૃહમંત્રી શ્રી પોતે જવાબદારી લઈ, આ હત્યાકાંડ એ કોઈ કેમિકલ કાંડ અથવા તો કોઈ દારૂ કાંડ નથી, પરંતુ ભાજપ નિર્મિત હત્યાકાંડ જ છે. અને અમે મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રીશ્રીનું રાજીનામું આમ આદમી પાર્ટી તરફથી માગીએ છીએ કે નૈતિક જવાબદારી આ હત્યાકાંડની લઈ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક પદ ઉપરથી રાજીનામું આપી દેવું.